ભરૂચ એસઓજી પોલીસે નેત્રમ તાલુકાના ફોકડી ગામમાંથી 17.36 લાખની બનાવટી ચલણી નોટો તેમજ 4 પિસ્તોલ અને 8 નંગ કારતૂસ મળી કુલ રૂપિયા 20,99,500ના મુદ્દામાલ સાથે કાકા ભત્રીજાની અટકાયત કરી છે. ભરૂચ એસઓજી પોલીસના પીઆઈ પીએન પટેલ તેઓના સ્ટાફ સાથે એટીએસ ચાર્ટર હેઠળની કામગીરીમાં રોકાયેલા હતા. તે દરમિયાન બાતમીના આધારે નેત્રમ તાલુકાના ફોકડી ગામે રેડ કરી હતી, જેમાં ફોકડી ગામે રહેતા અશોક ધનજી મકવાણા પોતાના મકાનમાં ભારતના ચલણની બનાવટી ચલણી નોટો બનાવતો હોવાનું બહાર આવવાની સાથે તેના ઘરમાંથી 2,000ના દરની 775, 500ના દરની 75 અને 200ના દરની 746 નોટો મળી કુલ રૂપિયા 17,36,000ની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. એસઓજી પોલીસે રૂપિયા 17,36,000ની બનાવટી ચલણી નોટો ઉપરાંત 4 નંગ પિસ્તોલ અને 8 નંગ કારતૂસ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,02,800ના ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હતા. એસઓજી પોલીસની આ સફળતા અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે કુલ રૂપિયા 20,99,500ના મુદ્દામાલ સાથે અશોક મકવાણા તથા તેના મદદગાર ભત્રીજા જીગર મકવાણાની અટકાયત કરી છે. પકડાયેલ આરોપી અશોક ગંજી મકવાણા તથા તેનો સાગરી જીગર મુકેશ મકવાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ બોટાદ ટાઉનમાં ડબલ મર્ડરમાં બંને કાકા ભત્રીજો પકડાયેલ અને એમાં પેરોલ જમ છે ભાવનગર જેલમાંથી. સુરત સિટી ખાતે પણ ચલણી નોટોના કેસોમાં બંને વોન્ટેડ છે. આ ઉપરાંત 25-30 ગંભીર ગુનાઓમાં બંને સંડોવાયેલ છે. તેમની પૂછપરછ ચાલુ છે અને કેટલા ટાઈમથી આ નોટો છાપવાનું કામ કરતો હતો, ક્યાં ક્યાં એને આપી છે, માર્કેટમાં સર્ક્યુલેટ કરી છે, તેમજ આ ગેરકાયદેસર પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે એ પણ તપાસ ચાલુ છે. સર, નોટ છાપવાનો આખો કૌભાંડ કઈ રીતે ચલાવતો હતો? આ ગુનેગાર આ પ્રકારના ગુનો કરવાની ટેવ વાળો છે. મેં આપને જણાવ્યું એ મુજબ અગાઉ 3-4 ગુનાઓમાં આ રીતે નકલી નોટો બનાવવામાં પકડાયો છે, એટલે કે અનુભવી છે. પોતાના ઘરે સ્કેનર પ્રિન્ટર બધું રાખી પોતાની જાતે જ પ્રોડક્શન કરતો હતો. પોલીસના હાથે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી પ્રિન્ટર, લેપટોપ, કોરા કાગળ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ બનાવટી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, અત્યાર સુધી કેટલી બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી હતી તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેવા પ્રશ્નોના ઉત્તર મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે. તે ઉપરાંત ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા, કેમ લાવવામાં આવ્યા અને કોને આપવાના હતા જેવા પ્રશ્નોના ઉત્તર પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવું માનવામાં આવી રહ્યું છે.